हेलो विद्यार्थी मित्रों, धोरण सात अंग्रेजी यूनिट टू स्टेप बाय स्टेप एमा एक्टिविटी 9A पेज नंबर 25 ऊपर 25 वर्क इन ग्रुप्स ऑफ फोर प्लान अ वन डे ट्रिप विथ लो कॉस्ट एंड लॉट्स ऑफ फन। सिलेक्ट एन ऑप्शन फॉर ईच क्वेश्चन। शू करवानुं आमां जुओ, चार चार ना जूथमां काम करो, ઓછા ખર્ચાળ અને ભરપૂર મનોરંજન મળે એવા એક દિવસીય પ્રવાસનું આયોજન કરો કે તમારો ખર્ચો ઓછો થાય અને તમને મજા વધારે આવે। અહીંયા પ્રશ્નો આપ્યા છે અને એમાં વિકલ્પ આપ્યા છે, એ વિકલ્પ આપણે પસંદ કરવાના છે। દરેક પ્રશ્ન માટે વિકલ્પ પસંદ કરો। ચલો જોઈએ હવે। તો પહેલું છે વેર વિલ યુ ગો, કે તમે ક્યાં જશો। તો જો ઓછો ખર્ચો કરવો હોય તો આપણે કોઈ પણ નજીકના સ્થળે જઈ શકાય। તો અહીં આપ્યો છે ઓપ્શન નિયર બાય ફાર્મ, નિયર બાય બાજાર, નિયર બાય વોટર પાર્ક। જો તમે બજારમાં જાઓ તો પણ તમારો ખર્ચો થશે, વોટર પાર્કમાં જાઓ તો પણ ખર્ચો તો થવાનો। તો ક્યાં આપણે જઈએ તો ખર્ચો ઓછો થાય, તો અ નિયર બાય ફાર્મ, નજીકના ખેતરમાં જઈ શકાય, બરાબર। પછી બીજો છે હાઉ વિલ યુ ગો, કઈ રીતે તમે જશો। તો ઓપ્શનમાં છે ઓન બાઇસિકલ, બી બાય સેડ રિક્ષો, અથવા તો બાય ફ્રેન્ડ્સ કાર, કે સાયકલ ઉપર જશો, કે રિક્ષામાં ભાગે પડતા પૈસા આપીને જશો, કે મિત્રની કારમાં જશો। તો જો તમે રિક્ષા અથવા તો કારમાં જશો તો તમારો ખર્ચો થવાનો જ છે, પણ જો તમે બાઇસિકલ ઉપર જશો તો તમારે ઓછો ખર્ચો થશે। તો દરેક જણ પોતપોતાની બાઇસિકલ લઈને આવે ને જાય, બરાબર। પછી ત્રીજું વોટ વિલ યુ કેરી, પોતાની સાથે તમે શું લઈ જશો। તો એ ફ્રૂટ્સ, બી રેડીમેડ સ્નેક્સ, અને સી રો મટીરિયલ ફોર કુકિંગ। ફ્રૂટ લઈ જશો, કે તૈયાર નાસ્તો લઈ જશો, કે પછી સીધું લઈ જશો। તો પેલું તૈયાર નાસ્તો અને સીધું જે છે એ તમને મોકું પડશે, એના કરતાં તમે ફ્રૂટ લઈ જાઓ તો વધારે સારું છે, બરાબર। ફોર વોટ વિલ યુ ડૂ ધેર, ત્યાં તમે શું કરશો। તો વી વિલ પ્લે હાઈડ એન્ડ સીક, સ્વિંગ ઓન ટ્રીઝ એન્ડ પ્લે અંતાક્ષરી, વી વિલ કટ જોક્સ એન્ડ ટેલ સ્ટોરીઝ। અમે ત્યાં હાઈડ એન્ડ સીક એટલે કે સંતા કુકડી રમીશું, પછી હિંચ વૃક્ષો પર હિંચકા ખાઈશું, અંતાક્ષરી રમીશું, પછી જોક્સ કહીશું અને સ્ટોરીઝ કહીશું એકબીજાને, બરાબર। પછી પાંચમું વોટ વિલ બી ધ કોસ્ટ ઓફ યોર ટ્રીપ, તમારી ટ્રીપની કિંમત કેટલી હશે। તો ટિકિટ ફ્રોમ માય સિટી ટાઉન વિલેજ, જો પોતાના શહેર કે ગામમાંથી જશો તો ટિકિટ શું હશે, ઝીરો। ફૂડ આઇટમ ઓન ધ વે, ફૂડ આઇટમનો ખર્ચો કેટલો હશે, તો 10 રૂપિયા। લંચ 60, સાઇટ સીઈંગ ટિકિટ્સ કે જે સ્થળ જોવાની જે ટિકિટ છે કેટલી હશે, તો 0, કારણ કે એમાં કોઈ ચાર્જ લાગવાનો નથી। શોપિંગ 0, કારણ કે ત્યાં આપણે કોઈ શોપિંગ કરવા નથી। ઓટોફેર્સ, ઓટોફેર કરવાનું નથી, ઓટો એટલે 0, અને મિસેલેનિયસ એક્સપેન્સીસ 0। આ મિસેલેનિયસ એટલે કે પરચુરણ ખર્ચો શું હશે, 0, કારણ કે બીજું કોઈ જ આપણે વધારાનું કંઈ જ કરવાના નથી, બરાબર। ટોટલ 70 રૂપિયા થશે, તો આ કંઈ વધારે ખર્ચો નથી અને નજીક પણ છે અને તમને આનંદ પણ મળી રહે એ પ્રમાણેની તમારી ટ્રીપ થઈ જાય, બરાબર। તો આ એક ટ્રીપનું આયોજન કર્યું છે, તો આની ઉપરથી તમને ખબર પડશે કે આ લેસનની અંદર કોઈ પ્રવાસ માટેના એસેનું આયોજન થાય તો એવો એક એસે લખવાનો આવશે તમારે, જે તમારે હું તમને લખીને મોકલું એ લખી દેવાનો છે, ઓકે। આ સાથે તમારું લેસન પણ અહીંયા પૂરું થાય છે, હવે નેક્સ્ટ વિડીયોમાં નવું લેસન શરૂ થશે। Okay, thank you.